હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઓચિંતી મુલાકાત. અચાનક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાંતિજ ભાજપ કાર્યાલય ખાતે આવતા ભાજપ કાર્યકરો સહિત આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો. ચૂંટણી સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ કાર્યાલય ખાતે ફ્લાઇંગ સ્કવોડની જેમ મુલાકાત લેતા ભાજપ કાર્યકરો આગેવાનો અચંબામાં પડી ગયા હતા. મુખ્યમંત્રીએ પ્રાંતિજ તરફ વિધાનસભાના ઉમેદવાર અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સાથે ચૂંટણીલક્ષી વાર્તાલાપ કર્યો. કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરો આગેવાનો સાથે પણ વાતચીત કરી. ભાજપ કાર્યાલય બહાર ઉમટી પડેલ જાહેર જનતા સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરમાં વાતચીત કરી. પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાતચીત કરી. પ્રાંતિજ ખાતે પહેલીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા. માત્ર અડધો કલાક માટે ભાજપ કાર્યાલયની મુલાકાત લઈને ચૂંટણી ટાઈમે ભાજપ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો. હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઓચિંતી મુલાકાત. અચાનક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાંતિજ ભાજપ કાર્યાલય ખાતે આવતા ભાજપ કાર્યકરો સહિત આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો. ચૂંટણી સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ કાર્યાલય ખાતે ફ્લાઇંગ સ્કવોડની જેમ મુલાકાત લેતા ભાજપ કાર્યકરો આગેવાનો અચંબામાં પડી ગયા હતા. મુખ્યમંત્રીએ પ્રાંતિજ તરફ વિધાનસભાના ઉમેદવાર અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સાથે ચૂંટણીલક્ષી વાર્તાલાપ કર્યો. કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરો આગેવાનો સાથે પણ વાતચીત કરી. ભાજપ કાર્યાલય બહાર ઉમટી પડેલ જાહેર જનતા સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરમાં વાતચીત કરી. પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાતચીત કરી. પ્રાંતિજ ખાતે પહેલીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા. માત્ર અડધો કલાક માટે ભાજપ કાર્યાલયની મુલાકાત લઈને ચૂંટણી ટાઈમે ભાજપ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો.